ભરૂચ ખાતે પોલીસ મથકમાં પોલીસ કર્મી પર એક કિસમે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના અયોધ્યાનગર વિસ્તારમાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં એક અજાણ્યો ઈસમ બેસી રહ્યો હોવાની વર્દીના આધારે પોલીસની પીસીઆર વાનમાં આ ઈસમને પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો. આ સમયે તેને હાથમાં હાથા જેવા હથિયાર વડે ત્યાં પોલીસ મથકમાં હાજર પીએસઓ ઉપર હુમલો કરી દેતા લોહીલુહાણ હાલતમાં પીએસઓને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભરૂચના અયોધ્યાનગર ફિલ્ટ્રેશન નજીક આવેલ શ્રીજી કૃપા સોસાયટીના એક બંધ મકાનમાં ગભરાયેલો એક અજાણ્યો ઈસમ બેસી રહ્યો હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં વર્દી મળી હતી, જેથી તરત જ પોલીસની પીસીઆર વાનના પોલીસ કર્મીઓએ સ્થળ પર પહોંચી ભયભીત અને માનસિક અસ્વસ્થ યુવાને તેનું નામ પૂછતા તેણે તેનું નામ વિજય જણાવ્યું હતું, જેથી પોલીસે તેને વધુ પૂછતાછ માટે એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવી હતી. જોકે પોલીસ તેની પૂછતાછ કરે તે પહેલાં જ ત્યાં પોલીસ મથકમાં પીએસઓની ફરજ પર હાજર ભીમસિંહ વસાવા હાથા જેવા હથિયાર વડે તેમના ઉપર હુમલો કરી બે ફટકા માથાના ભાગે મારી દેતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. તેથી પોલીસ મથકમાં હાજર પોલીસ જવાનોએ દોડી આવી તાત્કાલિક પીસીઓ ભીમસિંહ વસાવાને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ એસપી મયુર ચાવડા અને અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને એ ડિવિઝન પીઆઈ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. આ મામલે એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે હાલમાં જમાદાર ખતરાથી બહાર છે, પણ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવશે. હાલમાં હુમલો કરનારી ઈસમ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ 307 કલમનો ગુનો નોંધીને આ ઈસમ કોણ છે અને ક્યાંથી આવ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરાઈ છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. પોલીસ સ્ટેશનની અંદર સવારે એક ટેલિફોનિક વર્દી આવી. એ વર્દીમાં એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે એક જગ્યા ઉપર અવાવરું બંધ મકાનની અંદર એક માણસ ગભરાયેલી હાલતમાં બેસેલો છે અને શંકાસ્પદ જણાય છે. આ વર્દી જેવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને મળી એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઈ અને ત્યાં એ માણસને ચેક કરે છે અને બંધ મકાનની જગ્યા ઉપર આ વ્યક્તિ બેસેલો હોય છે, જેનું નામ પૂછતા એને નામ પોતાનું વિજય બતાવે છે અને ત્યાંથી ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતો અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતું હતું, જેથી કરીને પોલીસે કયા શંકાના આધારે એને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન લઈ આવે છે અને પોલીસ સ્ટેશન લાવી અને એની કાર્યવાહી ચાલુ હતી તે સમય દરમિયાન એ વ્યક્તિએ પોલીસ સ્ટેશનની અંદરનો એક હાથા જેવું પડેલું હતું એ હાથાના ઉપયોગથી પોલીસ સ્ટેશન ઓફિસર છે જેને પીએસઓ કહીએ છીએ એ ભીમસિંહ વસાવા હતા, એ ડ્યુટી પર હતા. એને કોઈ બી કારણ વગર આવી રીતે માથાના ભાગ ઉપર ને હાથ ઉપર ઇન્જરી કરી છે અને બે ફટકા માર્યા છે. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર પડતા તાત્કાલિક જગ્યા ઉપર જાય છે, એને પકડેલી હાલતમાં મૂકી રાખે છે અને ત્યારથી જે પીએસઓ છે અમારા એ પીએસઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં લઈ આવે છે. હોસ્પિટલમાં તેમનો સિટી સ્કેન કરવામાં આવ્યો અને બીજી પ્રક્રિયા ટેસ્ટની ચાલુ છે. કરન્ટલી હી ઇઝ આઉટ ઓફ ડેન્જર, એમને ઇન્જરી થઈ છે અને પોલીસમાં પેલા આરોપી વિરુદ્ધ 307 ગુનો દાખલ કરી રહ્યા છે. કેવા કારણસર આ એને કર્યું છે અને શું ઉશ્કેરણી છે અને એની માનસિક હાલત શું છે એ અંગેની પોલીસ તપાસ હાલ ચાલુ છે. અહીંયા અમારા પીએસઓ છે એની સ્થિતિ સારી છે, પરંતુ એને પ્રાઇવેટ હોસ્પિટલ